અંજારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગાંધીજી સ્મારક ખાતે કેન્ડલ જ્યોત પ્રગટાવી સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અંજારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગાંધીજી સ્મારક ખાતે કેન્ડલ જ્યોત પ્રગટાવી સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અંજાર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદભાઈ પાટીદારે શહીદોના વિચાર જીવનમાં ઉતારવાની વાત કરી હતી. આ તકે અંજાર શહેર તથા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદભાઈ પાટીદાર, જગદીશભાઈ સોરઠિયા, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવતીબેન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના જયંતિભાઈ નાથાણી, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ આશાબેન પટેલ, રાજન જોશી, શૈલેષ બારિયા, સેજલબેન મણવર, સુરેશ ઓઝા, ડીસી ઠક્કર, જયશ્રીબેન ઠક્કર, જગદીશભાઈ રબારી તેમજ અહલ્યા કન્યાલયની છાત્રાલયની બહેનો તેમજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વીર સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું. આ સહિત સામાજિક કાર્યકરો અને સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ દિવસનો આજનો શહીદનો દિવસ છે, શહીદ દિવસ એટલે કે આજના આ શહીદોને આપણે યાદ કરીએ છીએ. કારણ કે આજે આપણે જે આઝાદી ભોગવીએ છીએ તો આવા યુવાનોએ પોતાના જીવનનું જે બલિદાન આપેલું છે એ બલિદાનને આપણે યાદ કરવાનું છે. આજે આપણે જે કંઈ સુખ સગવડતો આઝાદી ભોગવી છે, સ્વતંત્રતા ભોગવી છે, એ દેશની આપણે આઝાદીનો જે મૂળમાં છે એનું જેણે વાવેલું છે એ વાવેલા જે આપણા ક્રાંતિકારીઓના બલિદાનોને કારણે આપણે ભોગવી રહ્યા છીએ. અહિંસક આંદોલન પણ મહાત્મા ગાંધીજી ચલાવ્યું, સાથે સાથે અંગ્રેજોને પણ એક ભીક પણ હતી કે અહિંસક જે હથિયારોથી જે ક્રાંતિકારીઓ જે હથિયારોને જે આજથી હુમલાઓ કરી રહ્યા છે એ દેશમાં અમને શાંતિથી રહેવા નહીં દે એમની ભીક હતી. જ્યારે ભારતને જ્યારે સ્વતંત્રતા પૂર્વે જ્યારે ઇંગ્લેન્ડની સંસદમાં જે આ વાત ચાલતી હતી બધી વાતો એને આઝાદી આપવા માટેની